નમસ્કાર. આરઆઈ જડેજા ડોટ કોમ વેબસાઇટના એજ્યુકેશનલ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે રીઝનિંગના ડાઇસ અને ક્યુબ ચેપ્ટર વિશેની માહિતી મેળવીશું. જીપીએસસી વર્ગ 1 અને 2 જેની પરીક્ષા ઓક્ટોબર મહિનામાં લેવાનાર છે તેના પ્રશ્નપત્ર નંબર 2 પણ આ એક ટોપિક છે. આ પ્રકારના પ્રશ્નોમાં એક ઘન એટલે કે એક ચોરસ આકૃતિ આપેલી હોય છે અને તેમાં અલગ અલગ સંખ્યાઓ લખેલી હોય છે અને બીજી કોઈ બાજુ કઈ સંખ્યા આવશે તેવો પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ, આ એક ચોરસ છે. આ ચોરસમાં અહીં 1, 4 અને 6 લખેલ છે. બીજું એક ચોરસ દોરેલું છે. આ ચોરસમાં 1, 5 અને 4 લખેલ છે. ત્રીજી જે આકૃતિ આપેલ છે ચોરસની, તે આકૃતિમાં 4, 5 અને 3 લખેલ છે. ત્રણ આકૃતિ પરથી એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે 4 નંબરની વિરુદ્ધ દિશામાં કઈ સંખ્યા હશે. મિત્રો, આ પ્રકારના પ્રશ્ન સોલ્વ કરવામાં જો તમે મગજ લડાવશો તો પ્રશ્ન તો સોલ્વ થઈ જશે, પણ આવું કરવામાં તમને ઘણી બધી વાર લાગશે. તો સૌ પ્રથમ આ પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરવો તેની માહિતી હું આપને આપી દઉં. કોઈ પણ ચોરસ એટલે કે ઘન હોય તેને કુલ 6 બાજુઓ હોય છે, 1 ઉપર 1 નીચે અને 4 આજુબાજુ. કુલ 6 બાજુ હોય છે, જેમાં માનો કે આ એ લખેલ છે તો એની જે 4 બાજુ છે તેને સંલગ્ન બાજુ કહેવાય અને એક જે એની વિરુદ્ધમાં આવે જે નીચે હોય છે તે વિરુદ્ધ દિશા કહેવાય. જ્યારે પણ પ્રશ્નમાં વિરુદ્ધ દિશાનો પ્રશ્ન પૂછેલો હોય ત્યારે એ વાત યાદ રાખવાની કે તેને સંલગ્ન બાજુમાં જે પણ સંખ્યા હોય તે જવાબ આવશે નહીં. આપણા પ્રશ્નમાં આપણે જોઈએ તો આપણે 4ની વિરુદ્ધ દિશાની સંખ્યા શોધવાની છે. અહીં આપણને સ્પષ્ટ દેખાય છે કે 4ની સંલગ્ન બાજુમાં 1 છે, તેથી આપણો જવાબ 1 નહીં હોય. 4ની સંલગ્ન બાજુમાં 6 પણ છે, તેથી આપણો જવાબ 6 પણ નથી. 4ની સંલગ્ન બાજુમાં 5 પણ આપેલ છે, તેથી આપણો જવાબ 5 પણ નથી. અને 4ની સંલગ્ન બાજુમાં 3 પણ અહીં દેખાય જ છે, તેથી 3 પણ જવાબ નથી. તો આપણે એમ કહી શકીએ કે 4ની વિરુદ્ધ દિશામાં 2 નંબરની સંખ્યા હશે અને એ જ આપણો જવાબ થશે. તો મિત્રો, આ પ્રકારના જ્યારે પણ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રશ્ન આવે ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું કે જે સંખ્યાની વિરુદ્ધ દિશા પૂછેલી હોય અને આકૃતિમાં એ સંખ્યાની બાજુમાં જે પણ સંખ્યા આપેલી હોય એ જવાબ નહીં આવે. આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. અહીં આપણને 3 ઘન આકૃતિ આપેલી છે. આ પ્રશ્નમાં આપણને કુલ 2 જ આકૃતિ આપવામાં આવેલ છે અને તેમાં સંખ્યાની બદલે ગોળ મીંડા દોરેલા છે, એટલે કે આપણે જે રમવાનો પાસો હોય તે દોરેલો છે. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 2ની વિરુદ્ધ દિશામાં કેટલા નંબર આવશે. આપણી પાસે ઓપ્શન છે 3, 6, 1 અને 4. ઉપરના ઉદાહરણમાં જોયું તે રીતે જ આપણે જોઈએ
તો બેની સંલગ્ન બાજુમાં અહીં ત્રણ મીંડા દેખાય છે, તેથી તે આપણો જવાબ નથી. બેની સંલગ્ન બાજુમાં છ મીંડા પણ આપણને અહીં દેખાય છે, તેથી તે પણ આપણો જવાબ નથી. બેની સંલગ્ન બાજુમાં એક જવાબ એક દેખાય છે મીંડું, તેથી તે પણ આપણો જવાબ નથી. તો સ્વાભાવિક રીતે આપણી પાસે એક જ જવાબ બચ્યો જે ચાર છે. તો આપણે એમ કહી શકીએ કે બેની વિરુદ્ધ દિશામાં ચાર મીંડા દોરેલા હશે અને એ જ આપણો જવાબ થશે. તો મિત્રો, આ બે ઉદાહરણો પરથી આપણે ખ્યાલ આવી ગયો હશે કે ડાઈસ અથવા તો ક્યુબ એટલે કે ઘનને લગતા જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તેને કઈ રીતે સોલ્વ કરવા. હજી એક ઉદાહરણ આપણે જોઈએ જે થોડું વિચિત્ર છે. પ્રશ્નમાં આપણને બે ઘન આકૃતિઓ આપેલી છે. આ આકૃતિમાં અહીં 5, 2 અને 3 લખેલા છે, તેમજ બીજામાં 6, 4 અને 1 લખેલ છે. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે 5ની વિરુદ્ધ દિશામાં શું આવશે. અથવા એમ પણ કહી શકાય કે 5 નંબરને જો નીચેની તરફ રાખવામાં આવે તો ઉપર શું હશે. પ્રશ્ન બંને એક જ થશે. ઉપરના ઉદાહરણ આપણે જોયા, એમાં જોયું હતું કે બંને આકૃતિમાં એક એક સંખ્યા કોમન હતી, પણ અહીં આપણે જોઈ છીએ કે બંને આકૃતિમાં કોઈ પણ સંખ્યા કોમન નથી. આ પ્રકારના જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે ચોરસનો એટલે કે ઘનનો એક સિદ્ધાંત યાદ રાખવો પડશે. કોઈ પણ ચોરસને જ્યારે એક એંગલથી જોવામાં આવે ત્યારે તેની ફક્ત 3 બાજુ જ દેખાય છે. તેથી આપણે એમ કહી શકીએ કે બંને એંગલથી લીધેલ આ આકૃતિ ચોરસના નિયમ મુજબ કંઈક આ રીતે બની શકે. ચોરસના નિયમ મુજબ ઉપરની તરફ 5 અને 6 છે તો તે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં જ હશે. સામેની બાજુમાં 2 અને 4 છે તો તે પણ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં જ હશે. અને જમણી બાજુમાં 3 અને 1 છે તો તે બંને પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જ હશે. તેથી આપણે એમ કહી શકીએ કે 6ની વિરુદ્ધ દિશામાં 5 છે, 2ની વિરુદ્ધ દિશામાં 4 છે, તેમજ 3ની વિરુદ્ધ દિશામાં 1 છે. આપણો પ્રશ્ન હતો 5ની વિરુદ્ધ દિશામાં શું છે, તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે 5ની વિરુદ્ધ દિશામાં 6 એટલે કે આપણો જવાબ 6 આવશે. મિત્રો, ઘણીવાર પરીક્ષામાં સંખ્યાની બદલે કોઈ વ્યક્તિના નામ, મીંડા, કોઈ રંગના નામ, કોઈ ફળના નામ, અક્ષર ABCD અથવા તો કંઈ પણ લખી શકે છે, પણ આપણે જે અહીં જે સિદ્ધાંતો શીખ્યા એ સિદ્ધાંત એક સરખા જ લાગુ પડશે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વિડિયો આપને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. આભાર.